નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા, સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ધોરણ 7 ગણિતમાં ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં ભાગ નંબર 11 સ્વાધ્યાય 2.5 જેમાં દાખલા નંબર હતા આપણે 4. હવે દાખલા નંબર 4 માં જોઈએ તો એવું કે છે, કિલોગ્રામમાં દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, એવું કહેવામાં આવેલું છે કે કિલોગ્રામમાં દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, કિલોગ્રામ ગ્રામમાં દર્શાવવા માટે શું કરીશું? તો કે પહેલા તો કિલોગ્રામ અને ગ્રામમાં સંબંધ આપણે યાદ કરીશું. તો કિલોગ્રામ ને ગ્રામ વચ્ચેના સંબંધમાં કંઈક આવું હતું કે 1 કિલોગ્રામ બરાબર 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ, કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. હવે આપણને જે સંખ્યા આપેલી છે, જોઈએ પેલો દાખલો, તો કે 200 ગ્રામ. હવે આ જે 200 ગ્રામ આપેલું છે, તો એને આપણે શેમાં ફેરવવાનું છે? તો કે કિલોગ્રામમાં. હવે કિલોગ્રામમાં ફેરવવું હોય તો શું કરીશું? તો કે જે ગ્રામ આપેલા છે એને આપણે 1000 વડે ભાંગીશું, એટલે આપણને શું મળી જાય છે? તો કે કિલોગ્રામમાં મળી જાય છે. કાંટી રાશિ મૂકીને પણ આ દાખલો કરી શકાય. કિલોગ્રામમાં ફેરવવું એટલે આપણે કહીએ કે ભાઈ કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, તો 200 ગ્રામ બરાબર કેટલા, બરોબર છે? અથવા તો સીધું તમે આમ પણ કરી શકો છો કે 200 ગ્રામ છે એને 1000 વડે ભાંગો, એટલે આ આપણું થઈ ગયું કિલોગ્રામ. આ થઈ ગયું આપણું કિલોગ્રામ. હવે કઈ નહીં, આપેલી સંખ્યા છે એને ઉડાડતા જાઉં. તો કે 1, 2, 3 છે, 3 અંક પછી પોઈન્ટ મૂકવાનો, 1, 2, 3 એના પછી પોઈન્ટ, તો આવી રીતના થાય 0, 0, 2, 0 આટલા કિલોગ્રામ થી આટલા કિગ્રા થયા. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ કિગ્રા એટલે આને આમ પણ સાદું ખાલી લખી શકાય, 0.2 કિગ્રા, 0.2 કિગ્રા. આ બંને એકબીજાને સરખું જ છે, બરોબર છે? તો આ હતું આપણે ગ્રામમાં દર્શાવેલું. હવે વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતના બાકીના 2 દાખલા છે તમારે જાતે ગણવાના છે, પરંતુ એમાં ત્રીજો દાખલો છે એ હું ગણાવું છું. ચાર કિલોગ્રામ અને 8 ગ્રામ. હવે આને આપણે કિલોગ્રામમાં દર્શાવવાના છે. તો કિલોગ્રામમાં દર્શાવવાના હોય તો શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? તો કે પહેલા આપણે આ સંખ્યા છે એને આપણે ગ્રામમાં દર્શાવી અને ગ્રામ ને ગ્રામનો 2 નો સરવાળો કરી નાખીએ. અને પછી તો કે પછી એની અંદર આપણે શું કરીએ? તો કે આપણે આ સંખ્યા છે એને ઉમેરી દઈએ, પછી આપણે એને ગ્રામમાં ફેરવી દઈએ, કિલોગ્રામમાં ફેરવી દઈએ, એમ પણ ચાલે. અથવા તો આપેલી સંખ્યા છે એમાં આજે આપેલા ગ્રામ છે એને આપણે કિલોગ્રામમાં ફેરવી દો, અને 1 કિલોગ્રામ ને 8 કિલોગ્રામ બંનેનો સરવાળો કરી નાખો તો પણ ચાલે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આ 4 કિલોગ્રામ ને 8 ગ્રામ છે એને આપણે શું કરવાનું છે? તો કે કિલોગ્રામમાં ફેરવવાના છે. હવે કિલોગ્રામમાં ફેરવવાના હોય તો માની લો કે પહેલા આપણે આને એમ કહીએ કે આ કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવો, એટલે આ 4000 ગ્રામ થાય, વત્તા આ ગ્રામનો એની અંદર ઉમેરો થાય, એટલે કે 8 ગ્રામ. હવે આનો સરવાળો થાય એટલે 4000 અને 8 ગ્રામ થાય, 4000 અને 8 ગ્રામ. હવે 4000 અને 8 ગ્રામ થયા, હવે ગ્રામ ને આપણે કિલોગ્રામમાં ફેરવીએ. તો કિલોગ્રામમાં ફેરવો એટલે આપણને ખબર જ છે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે 1000 વડે આને શું કરવાના, ભાંગી નાખવાના, એટલે આ થઈ ગયો આપણા માટે કિલોગ્રામ. આ થઈ ગયો આપણા માટે કિલોગ્રામ. કેટલા આપેલા છે એટલા અંક પછી પોઈન્ટ મૂકી દો, તો 8, 1, 2 ને 3, 1, 2 ને 3 અંક પછી પોઈન્ટ, એટલે 4.008 કિલોગ્રામ.
આખ પે પેલા કિલોગ્રામ ને ગ્રામ માં ફેરવા, પછી એમાં આખ ગ્રામ નો ઉમેરો કર્યો, પછી આ ગ્રામ થઈ ગયા. હવે ગ્રામ ને આપણે કિલોગ્રામ માં ફેરવી દઈએ એટલે 4.008 ગ્રામ. તો આ એકદમ સાદા અને સરળ જ દાખલા છે કિલોગ્રામ ને ગ્રામ. પણ ક્યારે આવડે? જ્યારે તમને આ સંબંધ છે એ આવડતા હોય તો જ તમને આ દાખલા આવડે. બરોબર છે? હવે દાખલા નંબર છે 5. નીચે આપેલ દશાંશ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખો. દશાંશ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખવાની છે, એટલે કે દશાંશ સ્વરૂપ છે. હવે એમાં આપેલી છે આપણને 1 કરીને 20.03. હવે આ સંખ્યા છે એ વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું. વિસ્તૃતના સ્વરૂપનો મતલબ એવો થાય કે એને એની સ્થાન કિંમતના આધારે લખવાની. તો હવે લખવાની શરૂઆત કરીએ તો વિસ્તૃત સ્વરૂપમાં આપણે એમ કહીએ કે પોઈન્ટ પહેલાનો અંકનો છે, એટલે કે પોઈન્ટ ની ડાબી બાજુનો અંક છે, આને એકમ કહેવાય, આને દશક કહેવાય. પોઈન્ટ પછીનો જે આંકડો હોય જમણી બાજુ, એ આ પહેલો અંક હોય એને દશાંશ કહેવાય, બીજો હોય એને શતાંશ કહેવાય, અને ત્રીજો અંક હોય એને સહસ્ત્રાંશ કહેવાય. તો આ 3 અંક હતા પોઈન્ટ પછીના જમણી બાજુના. આ 9 હતું આપણા માટે. હવે જ્યારે આપણે પોઈન્ટ પહેલાના આંકડા હતા એ તો તમને આવડે છે કે ચોથા પાંચમામાં ભણી ગયા હોય. માની લો કે ઉદાહરણ તરીકે એમ કહું કે એક સંખ્યા તમને આપી હોય કે 2300 235 આપીએ. તો આ સંખ્યાને સ્થાન કિંમતના આધારે લખવાની હોય તો આપણે શું કરીએ? તો આપણે એમ કહીએ કે 2 × 100. સો કેમ કર્યા? કેમ કે 2 છે ક્યાં સ્થાન કિંમત છે? તો કે એકમ દશક અને 100 ના સ્થાન, એટલે 2 × 100. વધતા આ 3 × 3 કેટલાના સ્થાને છે? એકમ ને દશક, દશક ના સ્થાને, એટલે 10. વધતા 5 કેટલામાં સ્થાને? એકમ ના સ્થાને, એટલે 1 × 1. એટલે આ સંખ્યા આવી રીતના લખાય, 200 વધતા 30 વધતા 5. તો આ એનું વિસ્તરણ કર્યું. પણ ક્યારે? આ પોઈન્ટ વાળું નહોતું, ત્યારની વાત હતી, એટલે કે જૂના દાખલા. હવે આપણે અહીંયા પોઈન્ટ આપેલું છે તો એમાં શું કરવાનું? એમાં વધારાનું કાંઈ નથી, ખાલી આ જે સંખ્યા છે એ વધારે ઉમેરતી જવાની. એટલે એ તમને ખબર જ છે કે દશાંશ ઉપર હોય અને સહસ્ત્રાંશ ઉપર હોય તો કેટલા વડે ગુણવાના, જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા ભાગ નંબર 9 ની અંદર. હવે આમાં જોઈએ તો 2 છે એ કેટલાના સ્થાને છે? તમને ખબર છે એકમ અને દશક, તો દશકના સ્થાને, એટલે 10 વડે. વધતા 0 છે ત્યાં, તો કે એકમના સ્થાને, એટલે 1 વડે. આ પોઈન્ટના પોઈન્ટ કરવાની જરૂર નથી. વધતા હવે પોઈન્ટ પછી કેટલા છે? 0, એટલે કે 0 ક્યાં સ્થાને કહેવાય? તો કે દશાંશ. દશાંશ એટલે કેટલું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે 1/10. પછી વળી પાછું વધતા હવે 3 છે, તગડો છે, એ ક્યાં સ્થાને હતો વિદ્યાર્થી મિત્રો? તો કે દશાંશ. પછી શતાંશ. શતાંશ એટલે કેટલું હતું? તો કે 1/100. તો આ વિદ્યાર્થી મિત્રો આપણા માટે શું થઈ ગઈ? તો કે વિસ્તૃત કિંમત થઈ ગઈ. આ એનું શું થઈ ગયું? વિસ્તૃત સ્વરૂપ થઈ ગયું. 2 × 10 એટલે 20 વત્તા 0 વધતા ફરી પાછું અહીંયા 0 વધતા 3/10, સોરી 3/100. અહીંયા આપણે શું કરીશું? 10, એટલે આપણને ખબર પડે કે અહીંયા પોઈન્ટ છે એમ. તો વિદ્યાર્થી મિત્રો એ એકદમ સાદું અને સરળ આ એનું શું થઈ ગયું? કહેવાય વિસ્તૃત સ્વરૂપ. હવે અહીંયા 2 જ અંક હતા, 3 અંક હોત તો અહીંયા 3જો હોત. માની લો કે એમ કહું કે હું 4 હોત તો વધતા 4 × 1000 કેટલા આવે? 1000 એટલે ત્રીજા અંક ઉપર હોય એટલે શું કહેતા હતા એને? સહસ્ત્રાંશ કહેતા હતા. સહસ્ત્રાંશ એટલે કે 1/1000. બસ આવું સાદું અને સરળ જ દાખલાઓ છે. હવે બાકીના જે દાખલા છે, 5માંના બાકીના જે 4 દાખલા હતા એમાંથી 3 એક દાખલો કરાવ્યો, બાકીના 3 દાખલા તમારે જાતે પૂર્ણ કરવાના. હવે આગળ વધીએ દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં એવું કીધું છે
કે નીચે આપેલ દશાંશ સંખ્યામાં બે ની સ્થાન કિંમત લખો. આપેલ સંખ્યામાં બે ની સ્થાન કિંમત લખવાની છે. કીધું છે વિદ્યાર્થી મિત્રો તો કે બે ની સ્થાન કિંમત એટલે કે રકમ આપેલી છે અલગ અલગ, એમાંથી આપણે સ્થાન કિંમત એમની લખતી જવાની છે. હવે એમાં પેલું આપેલું છે 2.56, આ 2.56 છે તો જોઈ શકો છો પોઈન્ટ પછી, પોઈન્ટ પછીના અંકમાં છે બગડો, તો બગડો છે પોઈન્ટ પછીના અંક એટલે આ કયો સ્થાન કહેવાય? એકમ. એકમનો સ્થાન કયો? એટલે આપણે એમ કહીએ કે બે ની સ્થાન કિંમત બે. કેટલા સ્થાને છે? એકમના સ્થાને. એકમના સ્થાને હોય એટલે આપણે એક વડે ગુણતા એટલે જવાબ આવે બે, તો આ થઈ ગયું આપણે બે ની સ્થાન કિંમત. હવે બગડો છે એ દશકના સ્થાન ઉપર હોય તો શું કરત? તો આપણે અહીંયા કેટલા વડે ગુણત? 10 વડે. જો બગડો છે એ પોઈન્ટ પછી 100 ના સ્થાન ઉપર હોત તો અહીંયા કેટલા વડે ગુણત? 100 વડે ગુણત. બરોબર છે. તો આના જેવો જ બીજો દાખલો છે. પછી એક ઉદાહરણ તરીકે ત્રીજો દાખલો જોઈએ. તો બીજો દાખલો તમને આવડી જાય એવો છે. ત્રીજો દાખલો તો કે 10.25. હવે આમાં જોઈએ તો આમાં બે ની સ્થાન કિંમત આની અંદર બે ની સ્થાન કિંમત જોઈએ તો બગડો ક્યાં છે? તો કે પોઈન્ટ પછી, પોઈન્ટ પહેલા. પોઈન્ટ પહેલા ક્યાં સ્થાને છે? તો કે એક સ્થાને છે. હવે પોઈન્ટ પછીનું પહેલું સ્થાન એટલે આપણે એને શું કહેતા હતા? તો કે દશાંશ કહેતા હતા. હવે આ દશાંશ હોય તો દશાંશ વડે આપણે એટલે કેટલા વડે ગુણવા પડે? તો કે બે ને. તો કે 2 × દશાંશ એટલે 1/10. 1/10. બસ હવે આનો જવાબ આવી ગયો. તો કે ઉપર 2 × 2/10 એમ ને, એટલે આ થઈ ગયા આપણા માટે બે ની સ્થાન કિંમત 2/10. હવે ચોથા નંબરના દાખલામાં જોવો તો બગડો ક્યાં છે? અહીંયા પોઈન્ટ પહેલા 2 સ્થાન આગળ. હવે 2 સ્થાન આગળ એટલે આને આપણે એમ કહેતા હતા દશાંશ અને અહીંયા આપણે એમ શું કહેતા હતા? શતાંશ. હવે આ સ્થાન ઉપર હોત તો બીજા ચોથા દાખલામાં તમે જુઓ અહીંયા છે એટલે આપણે એમ શું કહીશું? શતાંશ. હવે શતાંશ હોય તો આપણે કેટલા વડે ગુણીએ? તો 1/100 વડે. તો બસ અહીંયા 2/100 એટલે દાખલા નંબર 3નો ચોથાનો જવાબ આવી જાય, દાખલા નંબર 4નો જવાબ. તો આ એકદમ સાદી અને સરળ જ દાખલા છે કે કિલોગ્રામ પછી દશાંશ સ્વરૂપ એનું વિસ્તૃત પછી આપણે સ્થાન કિંમતના આધારે લખેલા. હવે એથી આગળ વધીએ ને દાખલા નંબર 7. દિનેશ સ્થળ એ પરથી સ્થળ બી તરફ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો એક આકૃતિ આપેલી છે અને સાથે સાથે એક દાખલો પણ આકૃતિ સાથે. જે સ્થળ એ પરથી બી પર જાય છે અને ત્યાંથી તે સી તરફ જાય છે તો એ નું અંતર બી થી 7.5 કિમી, એટલે કે આ અંતર છે 7.5 કિમી છે. બી થી સી નું અંતર 12.7 કિમી છે. અયુબ એ સ્થળ પરથી સ્થળ ડી તરફ જાય છે અને ત્યાંથી તે સી તરફ જાય છે, એટલે કે અયુબ છે એ થી ડી ને ડી થી સી પર આવે છે. હવે ડી નું એ થી અંતર એટલે કે ડી નું એ થી અંતર ગણો તો 9.3 છે, 9.3 કિમી છે. પછી સી નું ડી થી અંતર એટલે કે સી નું ડી થી અંતર એટલે 11.8 કિમી છે. તો કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી? શું કહે છે? કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી? તો આપણે શું કરીશું? તો કે દિનેશ છે
કરેલ મુસાફરી કેટલી હતી? તો કે એ થી સી, એ થી સી, એટલે કે પેલા દિનેશ છે એ થી બી અને બી થી સી જતો હતો, એટલે એ થી સી ની એની મુસાફરી થઈ. તો બરાબર શું કરીશું? તો કે એ થી બી નું અંતર વત્તા બી થી સી નું અંતર, એટલે આ શેની મુસાફરી હતી? તો કે દિનેશ ની મુસાફરી હતી. હવે એ થી બી એટલે 7.5 કિમી અને બી થી સી એટલે 12.7 કિમી, બંનેનો સરવાળો કરો. જવાબ આવે 20.2 કિમી. હવે હવે અયુબ અયુબે કરેલ મુસાફરી એને કેટલી કરેલી હતી? તો કે એ થી સી, પણ એને કેવું અંતર કાપ્યું હતું? તો કે એ થી બી નું અંતર વત્તા એ થી, એટલે સોરી, બી થી સી નું અંતર. હવે કઈ નહીં, આ બંનેના જે આપેલા છે અંકોને સરવાળો કરો. હવે એ થી ડી નું અંતર, એટલે અહીંયા એ થી ડી નું અંતર કેટલું છે? 9.3 કિલોમીટર. વધતા ડી થી સી નું અંતર, એટલે ડી થી સી નું અંતર કેટલું હતું? 11.8. સરવાળો કરો. કિમી. હવે આમાંથી તમે જોઈ શકો કોણે વધારે અંતર કાપેલું છે? તો કે અયુબે. કોણે વધારે અંતર કાપ્યું? તો કે અયુબે. અયુબે વધુ મુસાફરી કરી. કેટલી? તો કે વધારે મુસાફરી. બરાબર, કેટલી વધારે કરી હોય? તો કે અયુબે કરેલ મુસાફરી, એમાંથી તમે દિનેશ કરેલ મુસાફરી બાદ કરો. એમાંથી આપણે શું કરીશું? તો કે દિનેશ કરેલ મુસાફરી, હવે બાદ બાકી અયુબની, તો કે 21.1 કિમી. એમાંથી દિનેશની 20.2 કિમી. બાદ બાકી કરો 9.9 કિમીનું અંતર છે એ મુસાફરીમાં વધારે કપાયેલું છે. તો કે અયુબે વધુ મુસાફરી કરી. કેટલી? તો કે 0.9 કિલોમીટર, એના જેટલી વધારે મુસાફરી કરેલી છે. આઠમો દાખલો. શ્યામ 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદે છે. સરલા 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદે છે. તો કોણે વધુ ફળ ખરીદ્યા અને કેટલા? હવે તો એવી જ રીતના જેમ આપણે આ દાખલો ગણેલો, એટલે કે 7મો દાખલો કરેલો, એવી જ રીતના આપણે દાખલા નંબર 8મો કરવાનો છે. એટલે દાખલો નંબર 8મો છે એ તમારા હોમવર્કની અંદર છે. હવે દાખલા નંબર છે 9, દાખલા નંબર 8 હોમવર્કની અંદર છે. 42.6 કિમી કરતા 28 કિમી કેટલું ઓછું? 42.6 કિમી કરતા 28 કિમી કેટલું ઓછું? હવે એટલું ખાલી પૂછેલું છે કે ઓછું કેટલું, કોણ ઓછું
તો કે 28 કેટલા ઓછા તેના કરતા તો કે 42.6 કરતા, એટલે આમાં કેટલા ઉમેરીએ તો 42.6 થાય, એટલે કે આ 42.6 માંથી 28 કિમી બાદ કરી નાખો એટલે આપણે એનો જવાબ મળી જાય. તો આપણે એમ કહીશું કે અહીંયા 42.6 કિમી એમાંથી 28 કિમી બાદ કરો તો જવાબ મળશે 14.6 કિમી. કેટલો મળે છે વિદ્યાર્થી મિત્રો? 14.6 કિમી. બસ આ હતો આપણો જવાબ. તો આપણે શું કહીશું કે 42.6 કિમી કરતા 28 કિમી કેટલું ઓછું હતું? તો કે 14.6 કિમી ઓછું છે. બસ આ જ દાખલો સાદો અને સરળ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે આપણે સ્વાધ્યાય 2.5 પૂર્ણ કરી છે. આની અંદર બાકીના જે મેં દાખલા હોમવર્કની અંદર આપેલા છે એ તમારે જાતે ગણવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? જોઈએ હવે પછીનું નેક્સ્ટ લેક્ચરમાં. અસ્તુ.